જય હિન્દ વિદ્યાર્થીઓ, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 11 રચના. આજના વિડીયોમાં આપણે રચનાના અભ્યાસની શરૂઆત કરીશું. આગળના વિડીયોમાં આપણે બેઝિક વસ્તુ શીખી લીધી, એટલે કે જુદા જુદા માપના ખૂણા પરિઘની મદદથી કઈ રીતે દોરી શકાય, લંબર દ્વિભાજકની રચના. વિડીયો જોવાનો બાકી હોય પ્રથમ ભાગનો તો જોઈ લેજો વિદ્યાર્થીઓ, મેં આઈ બટનમાં મૂકી દીધો છે, તમે ક્લિક કરીને જોઈ શકો છો. તો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમે દરેક પ્રકારના ખૂણા દોરવાનું શીખી લીધું છે, તમને બધું યાદ આવી ગયું છે, કેમ કે હવે આ બધી વસ્તુનો ઉપયોગ આગળની રચનામાં થવાનો છે. તો આજે આ વિડીયોમાં આપણે જે રચના શીખવાના છે તે છે રચના 11.1. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો આ જે રચના 11.1 છે તેમાં તમને એ જે રચના છે તેનું નામ કંઈક આવું છે કે રેખાખંડનું આપેલા ગુણોત્તરમાં વિભાજન. વિભાજન એટલે ટુકડા કરવા, તમારે રેખાખંડના ભાગ કરવાના છે, અને આપેલા ગુણોત્તરમાં એટલે કે તમને રકમમાં કોઈ એક ગુણોત્તર આપવામાં આવશે અને એ ગુણોત્તર પ્રમાણે તમારે રેખાખંડના ભાગ કરવાના છે. તો વિદ્યાર્થીઓ, રકમ તમારી સામે જ છે. હવે આ જે રકમ છે તે તમારી ટેક્સ્ટબુકમાં નથી આપી, મેં મારી જાતે લીધી છે, કેમ કે આ જે રચના 11.1 છે તેના આધારિત આખી ટેક્સ્ટબુકમાં માત્ર એક જ રકમ છે અને એ સ્વાધ્યાયમાં આપેલી છે. એક્ઝામ્પલમાં એક પણ રકમ આપી નથી, પરંતુ જેવી આ રચના સ્ટાર્ટ થાય તમારી ટેક્સ્ટબુકમાં, આ જે રચનાનું હેડિંગ છે તેના પછી તમને એક રકમ આપી તો છે એ લોકોએ, પરંતુ એ રકમમાં ખાલી ગુણોત્તરની જ વાત કરી કે ગુણોત્તર 3:2 છે, પરંતુ રેખાખંડની લંબાઈ કેટલી તે એ લોકોએ નથી કીધી. તો મેં મારી રીતે તમને એક આંકડો આપી દીધો છે કે આપણે રેખાખંડની લંબાઈ લેશું 5 સેન્ટીમીટર. તો આપણે એક 5 સેન્ટીમીટરનો લંબાઈનો રેખાખંડ લેશું અને તે રેખાખંડના ભાગ કરીશું, અને એ રેખાખંડના જે કંઈ પણ બે ભાગ થાય તે બંને ભાગનો ગુણોત્તર આપણે લાવવાનો છે 3:2. 3:2 ગુણોત્તરમાં આપણે ભાગ કરવાના છે આપેલા 5 સેન્ટીમીટર લંબાઈના રેખાખંડના. એટલે વિદ્યાર્થીઓ, ભાગ કરવું એટલે કયા મિનિંગમાં તે પહેલાં એને આપણે સમજી લે. રચના કેવી રીતે દોરવાની તે આપણે ટૂંક સમયમાં સમજીએ. સૌથી પહેલાં વસ્તુને સમજીએ કે આ રકમ કેવા શું માંગે છે. તો માની લો કે આ એક 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ છે, એને આપણે અત્યારે એ બી નામ આપી દઈએ. તો આ જે 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ છે તેના બે ભાગ, મતલબમાં આ રેખાખંડ પર આપણે એક બિંદુ શોધવાનું છે. હવે આ રેખાખંડ પર આપણે જે બિંદુ શોધવાના તે બિંદુ એવું હોવું જોઈએ કે જે બિંદુ આ રેખાખંડ પર મૂકવાથી આ રેખાખંડના જે બે નવા ભાગ તમને દેખાશે તે બંને નવા ભાગનો જો તમે ગુણોત્તર લેશો તો તે ગુણોત્તરનો જવાબ 3:2 આવવો જોઈએ. 3:2 એટલે કે 3:2. તો અહીંયા કશે આપણે અત્યારે ધારી લઈએ કે અહીંયા બિંદુ P છે. તો આ બિંદુ P, જો બિંદુ P એ રેખાખંડ AB નું 3:2 ગુણોત્તરમાં, 3:2 ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો આપણે આ બિંદુ P શોધવાનું છે. મતલબમાં માની લો કે બિંદુ P એ આ ગુણોત્તરમાં વિભાજન કરે છે. વિદ્યાર્થીઓ, તો બિંદુ P એ 3:2 ગુણોત્તરમાં વિભાજન કરે તે કેવી રીતે ખબર પડે? તો ખૂબ જ સહેલું છે. સાધનો લેવો, ફૂટપટ્ટી લેવો. હવે તમે જે રીતે AB 5 સેન્ટીમીટરનો દોરો તો એના પછી APને માપો ને PBને માપો, આ બંનેને માપી લેવાનું ફૂટપટ્ટીથી, માપીને ભાગાકાર કરી લેવો, કેમ કે બાજુનો ગુણોત્તર લેવાનો. એટલે કે આ જે AP છે તે અને આ જે PB છે તે, આ જે AP અને PB છે ને તેનો ગુણોત્તર આપણે 3:2 લાવવાનો છે. એ રીતે આપણે આ બિંદુ P મૂકવાનું છે આ રેખાખંડ પર. હવે કેવી રીતે? તો આપણે ફૂટપટ્ટીથી માપી માપીને કામ નથી કરવાનું, આ તો આપણે ખાલી સમજવા માટે. તો વિદ્યાર્થીઓ, જો આ જે AP છે તે 3 સેન્ટીમીટર હોય અને PB 2 સેન્ટીમીટર, તો આખું માપ 5 સેન્ટીમીટર થઈ જશે, કેમ કે 3:2 થાય, 5 સેન્ટીમીટરનો જ છે આપણો રેખાખંડ. હવે તમે આનો ગુણોત્તર લેવો તો APના છેદમાં PB, આ AP છેદમાં PB. તો વિદ્યાર્થીઓ, APનું માપ તમારી પાસે છે 3 સેન્ટીમીટર અને PB 2 સેન્ટીમીટર. હવે આમાં કંઈ ભાગ નથી ઉઠતો, એટલે કે જો આપણે બિંદુ પીને 3 સેન્ટીમીટર જેટલા અંતરે લઈએ તો આપણને જે ગુણોત્તર જોઈતો છે તે મળી જાય. એટલે વિદ્યાર્થીઓ, 3:2 એટલે મેં રકમ જાણી જોઈને જ એવી રીતે સેટ કરી કે આ બેનો સરવાળો લઈ લીધો 3:2 5. હવે માની લો કે તમને 10 સેન્ટીમીટરનો રેખાખંડ આપવામાં આવ્યું હોય, તમને જે રેખાખંડ આપેલો છે તે માની લેવો કે 10 સેન્ટીમીટરનો છે આ રેખાખંડ, 10 સેન્ટીમીટર. તો વિદ્યાર્થીઓ, હવે તમારે બિંદુ એથી કેટલા અંતરે બિંદુ પીને લેવાનું? તો 6 સેન્ટીમીટરે. અંદાજો આવી જ જાય વિદ્યાર્થીઓ, જો આ 6 સેન્ટીમીટર હોય તો આ 4, તો 6 ને 4 10 થાય, હવે તમે 6 ભાગ્યા 4 કરો તો 3 2 6 થાય અને 2 2 4, તો ગુણોત્તર 3:2, 3:2 આવી ગયો. તો આ બિંદુ P શોધાય કેવી રીતે? મતલબમાં રચનામાં કરવાનું શું છે તે તમને સમજ પડી ગઈ કે રચનામાં એક રેખાખંડ છે, એ રેખાખંડની વચ્ચે
આપણે બિંદુ શોધવાનું અને બિંદુ એવી રીતે આવવું જોઈએ કે જેથી આપણે જે ગુણોત્તર બે ભાગ પડ્યા તેનો ગુણોત્તર લઈએ તો એ ગુણોત્તર જે આપ્યો છે તે પ્રમાણે 3/2 થવો જોઈએ. તો બિંદુ શોધવાનું છે આખા રેખાખંડ પર કેવી રીતે તે હવે આપણે જોઈએ. તો સાધનો લઈને તૈયાર થઈ જાઓ. તમને ખબર જ છે કે તમારે કયા સાધન લેવાના છે. તો આપણે હું તમને એક પેજમાં જ સમજાવું છું કે જેથી તમને એક્ઝેક્ટ ખબર પડે કે કયો ચાપ કેવી રીતે માર્યો, રેખાખંડ કેવી રીતે દોર્યો, માપ કેવી રીતે લેવાનું અને રચના એક્ઝેક્ટલી કેવી રીતે દોરી શકાય. તો એક પેજમાં જોઈએ, તો જોતા રહેવા. ઓકે, ચાલો વિદ્યાર્થીઓ શરૂઆત કરીએ છીએ. રકમ તમારી સામે છે. આપણે વાત કરી જ છે કે 5 સેન્ટીમીટર લંબાઈના રેખાખંડનું 3:2 ગુણોત્તરમાં વિભાજન કરો. તો એક રેખાખંડ છે કે જેની લંબાઈ છે 5 સેન્ટીમીટર અને તમારે આ રેખાખંડનું વિભાજન કરતું એક બિંદુ શોધવાનું અને વિભાજન 3:2 ગુણોત્તરમાં થવું જોઈએ. તો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં સ્કેલની મદદથી તમારે એક 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરવાનો છે. રેખાખંડની લંબાઈ 5 સેન્ટીમીટર એટલે ઘણી નાની છે. તમે નોટબુકમાં તમારી રચના દોરો તેમાં તમારી નોટબુકમાં જે લીટી આપેલી હોય છે તે લીટી પર જ તમારે રેખાખંડ દોરવાનો અને રચના એવી રીતે દોરો કે જેથી ડાબી અને જમણી બાજુથી એકદમ સેન્ટરમાં આવે અને એક જ પાનાનો ઉપયોગ રચના દોરવા માટે કરો બને ત્યાં સુધી અને રચનામાં છેકાછેક ન થાય તેની બને ત્યાં સુધી કાળજી રાખવાની. તો આપણે 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરીએ. તો જુઓ, તો આ 0 થી તે 5 સેન્ટીમીટર સુધીની લંબાઈ તો આ રેખાખંડ દોરી દીધો. રેખાખંડ દોરીએ પછી ત્યાં બિંદુ આપવા જરૂરી છે. તો આ 5 પર એક્ઝેક્ટલી આપણે એક નાનું બિંદુ આપ્યું અને 0 પર, અને જો ઝાંખું દોરાયું હોય એવું લાગે તો થોડુંક ડાર્ક કરી નાખો. ડાર્ક એટલે જારાઈ બહુ વધવી ન જોઈએ, પતલું દેખાવું જોઈએ. તો જો આ 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ તૈયાર છે. હવે વિદ્યાર્થીઓ, આજે 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ છે તેને આપણે કંઈક નામ આપી દઈએ. તો એ લોકોએ તો કોઈ નામ પરફેક્ટ કીધું નથી, તો આપણને જે ઈચ્છા થાય તે નામ આપી શકીએ. એક્ઝામમાં તમને રચના પૂછાય અને તેમાં રકમમાં તમને રેખાખંડનું નામ આપવામાં આવ્યું હોય કે રેખાખંડ એ બી પી ક્યુ એક્સ વાય, તો એ રકમ પ્રમાણે નામ આપવાના. તમે તમારી રીતે નામ લેશો તો માર્ક્સ કપાશે. તો અત્યારે નામ લેવાની આપણને છૂટ છે, તો આપણે એ બી નામ આપી દઈએ. તો રેખાખંડને નામ આપી દઈએ છે એ બી. હવે વિદ્યાર્થીઓ આગળ શું કરવાનું છે તેને સમજો. તો હવે આપણે રેખાખંડ એ બી પર એક બિંદુ શોધવાનું છે અને જે આપણે બિંદુ શોધીએ તે રેખાખંડ એ બીનું 3:2 ગુણોત્તરમાં વિભાજન કરતું હોવું જોઈએ. તો કેવી રીતે, તો એના સ્ટેપ સમજીએ. તો હવે આગળનો ખેલ પરિકર સંભાળશે. તો પરિકરને તૈયાર કરી લો. જુઓ, પેન્સિલને મસ્ત ગોઠવી દીધી. પેન્સિલની અણી ધારદાર હોવી જોઈએ. તો હવે તમારે બિંદુ એમાંથી એક કિરણ દોરવાનું છે. બિંદુ એમાંથી એક કિરણ દોરવાનું છે અને બિંદુ બીમાંથી પણ એક કિરણ દોરવાનું છે. કિરણ દોરીએ એટલે ખૂણો બને અને તમે જે ખૂણો દોરશો તો તે લઘુકોણ એટલે કે 90° કરતાં ઓછો હોવો જોઈએ. એટલે કે 45 થી 60° ખૂણો. જરૂરી નથી કે 45 જ કે 60 જ, તમે તમારી ઈચ્છા અનુસાર અહીંયા ખૂણો દોરવાનો છે તમારે તમારી ઈચ્છા અનુસાર. હવે જેટલો ખૂણો આપણે નીચે તરફ રાખીશું કિરણને તો તેટલા જ ખૂણાએ ઉપર પણ એક કિરણ દોરવાનું છે. મતલબમાં આપણે જે બે કિરણ દોરીશું તે બંને એકબીજાને સમાંતર હોવા જોઈએ અને સમાંતર એટલે કે ખૂણા સમાન હોય તો જ સમાંતર દોરાય. તો મેં એક વસ્તુ નક્કી કરી છે વિદ્યાર્થીઓ કે તમને સરળતા રહે એટલા માટે આપણે નક્કી કરી લઈએ કે આપણે 60° ખૂણો દોરીશું. 60° ફિક્સ કરી દઈએ. ઓકે વિદ્યાર્થીઓ, એટલે આપણે એકવાર ફિક્સ કરી દઈએ પછી કોઈ ઝંઝટ જ ન રહે. તો આપણે બિંદુ એ પર અને બીજી એક વસ્તુ કે ખૂણા દોરવા માટે પરિકર સિવાય બીજો કોઈ ઓપ્શન નથી તમારી પાસે. તો આપણે દોરીએ છીએ. તો બિંદુ એ પર પરિકર મૂકો ને આશરે અનુકૂળ ત્રિજ્યા લો. તો મેં આટલી ત્રિજ્યા લઈ લીધી. બહુ વધારે લઈએ તો નહીં ચાલે કેમ કે રેખાખંડ ઘણો નાનો છે. થોડીક નાની જ રાખીએ આપણે. હવે બિંદુ એ પર પરિકરને મૂકીએ છીએ અને નીચે તરફ એક ચાપ દોરીએ કેમ કે આપણે જે કિરણ બિંદુ એમાંથી દોરવાના છે તો તે કિરણ નીચે તરફ આવશે. એટલા માટે જે ચાપ છે તે નીચે તરફ રાખીશું. તો આપણે ચાપ દોરી દઈએ છીએ. દેખાય છે વિદ્યાર્થીઓ? હવે આ જે ચાપ દોર્યો તો તે ચાપ નાનો દોરશો તો ચાલશે. 60° ખૂણા માટે બહુ મોટો ચાપ દોરવાની જરૂર નથી. હવે તમારે આ પરિકરને બિંદુ બી પર મૂકવાનું છે અને આ જ રીતે ચાપ એટલે ઉપર અને નીચે બંનેમાં એક સરખ જ કામ પતાવીએ. તો આપણે આ ચાપ આપી દીધું. થોડુંક હજી લંબાવી દઈએ. ધ્યાન રાખવું પડે કે આગળ પાછળ ન થઈ જાય. બરાબર છે વિદ્યાર્થીઓ? ઓકે, ચાલો. હવે વિદ્યાર્થીઓ આ જે પરિકર છે તેનું માપ બદલવું નથી, બદલાવવું ન જોઈએ. માપ બિલકુલ નહીં બદલાવા દેતા. માપ બદલાઈ ગયું તો ખોટું પડશે, ખૂણો બરાબર નહીં આવે. તો આ જે માપ છે તે માપ 60° ખૂણો તમને આપશે. તો આ જે પહેલો ચાપ દોર્યો તેનું આ જે રેખાખંડ સાથેનું બિંદુ છે ને ત્યાં પરિકરને મૂકો અને એક ચાપ આપી દો.
તો આ પહેલો ચાપ એ પહેલો 60 અંશનો ખૂણો આપશે અને એટલું જ માપ રાખવાનું છે કેમ કે ઉપર અને નીચેના ચાપ બંને સેમ છે તો ઉપરનો જે ચાપ છે તેના પર પણ આપણે 60 અંશનો ખૂણો આપતો ચાપ દોરી દીધો હવે વિદ્યાર્થીઓ આ બંને ચાપમાંથી કિરણને પસાર કરો તો બિંદુ A માંથી અને આ ચાપનું જે બિંદુ છે તેમાંથી પસાર થતો આપણે કિરણ દોરી દઈએ છીએ વાત થઈ હતી તે પ્રમાણે આપણે કિરણ દોરવાનું હતું તો આ કિરણ દોરી દીધું ઓકે કિરણ છે તો તીર આપવાનું અને બિંદુ આપવાનું તો અહીંયા એક બિંદુ આપીએ અને બિંદુને નામ આપવાનું તો એ એક્સ એક્સ નામ આપીએ ઉપર વાય નામ આપીશું તો આ બિંદુ બીમાંથી પસાર થતું અને આ ચાપમાંથી પાસ થતું એક બીજું કિરણ દોરવાનું છે આપણે એકદમ ધ્યાનથી અને પતલી લાઇનિંગમાં ડાર્ક રચના દોરવાની છે તો ઉપર જે કિરણ છે ત્યાં ઉપર જે નામ છે ત્યાં આપણે વાય નામ આપી દઈએ તો ચાલો તો જુઓ વિદ્યાર્થીઓ આ બે ખૂણા દોરાઈ ગયા બે કિરણ દોરાઈ ગયા અને આ બંને કિરણ એકબીજાને સમાંતર લાગે છે જુઓ સમાંતર તમે ફૂટપટ્ટી આ રીતે ખસેડો તો બેઠું ખસી જાય તો આ બંને એકબીજાને સમાંતર લાગવા જોઈએ હવે તમારે આગળ શું કરવાનું છે તો હવે પાછું તમારે પરિકરની મદદ લેવાની છે તો પરિકરના હાથમાં લઈ લો હવે વિદ્યાર્થીઓ તમને ગુણોત્તર કેટલો કીધો 3:2 તો આ ગુણોત્તરનો ખેલ છે વગર હવે તમારે આ પરિકર લેવાનું છે અને આશરે એક સેન્ટીમીટર કે 1.5 સેન્ટીમીટર બરાબર એકથી 1.5 સેન્ટીમીટર જેટલી આશરે ત્રિજ્યા લેજો મેં આશરે જ લીધી મેં માપી નથી માપવાની કોઈ જરૂર નથી આશરે જ લઈ લેવાની હવે તમે જે ત્રિજ્યા નક્કી કરી તો હવે બિંદુ એ પર પરિકર મૂકી દો કોના પર બિંદુ એ પર અને તમે જે ત્રિજ્યા નક્કી કરી તે પ્રમાણે ચાપ આપવાનું ચાલુ કરો બરાબર તમારે ચાપ આપવાના છે આ કિરણ એ એક્સ પર હવે વિદ્યાર્થીઓ સમજો કે ગુણોત્તર કીધો છે 3:2 તો કિરણ એ એક્સ પર 3 ચાપ આપવાના કેટલા ચાપ આપવાના 3 ચાપ કિરણ એ એક્સ પર અને જે ઉપરવાળું કિરણ છે બી વાય તેના પર 2 ચાપ નીચેના કિરણ પર 3 ચાપ ઉપરના કિરણ પર 2 ચાપ યાદ રહી ગયું તો ચાપ કઈ રીતે આપવાના છે તો મેં તમને કીધું તેમ અનુકૂળ તમને જે યોગ્ય માપ લાગે તે બહુ મોટું આટલી મોટી લઈ લઈએ તો કેટલા 2 ચાપ ન અપાય 3 ચાપ આપવાના છે તો નહીં અપાય નાની રાખવાની અને ચાપ ઉપર ચાપ ભેગા ન થાય એ રીતે તો આટલું અનુકૂળ રહેશે આપણને તો બિંદુ એ પર પરિકરને મૂકી દઈએ છીએ અને ચાપ આપવાની શરૂઆત કરીએ છીએ એકદમ વ્યવસ્થિત રીતે આ રીતે તો આ પ્રથમ ચાપ હવે જે પ્રથમ ચાપ છે તે પહેલું ચાપ આવી ગયા પછી એના પર પાછું મૂકો પરિકરને અને બીજું ચાપ આપો તો આ બીજું ચાપ હવે એ જ રીતે પરિકરને પાછું આ જે સેકન્ડ ચાપ છે તેના પરના બિંદુ પર મૂકીને ત્રીજું ચાપ આપી દો તો આ ત્રીજું ચાપ 3 ચાપની વાત થયેલી કેમ કે 3:2 ગુણોત્તર છે તો 3 ચાપ અપાઈ ગયા 1, 2, 3 હવે તમારે આ માપ બદલવાનું નથી વિદ્યાર્થીઓ એક વસ્તુ યાદ રાખો માપ નહીં બદલાવવું જોઈએ એકવાર નક્કી થઈ ગયા પછી તો આટલું જ માપ રાખીને 2 ચાપ આપવાના છે કેટલા ચાપ 2 ચાપ અને બિંદુ બીમાંથી ચાપની શરૂઆત ઉપરના કિરણ પર તો આ પ્રથમ ચાપ આપી દીધું આપણે અને હવે પરિકરને આ પ્રથમ ચાપવાળા બિંદુ પર મૂકીને સેકન્ડ ચાપ આપી દીધું હવે આ ચાપને નામ આપીએ નામકરણ કરીએ તો જુઓ એકદમ સહેલું અને સિસ્ટમ છે આ નામ આપવાની કે આ બિંદુ એ છે ને તેના પરથી તમે જે ચાપ બનાવ્યા તો આને A1 પ્રથમ ચાપ એટલે બિંદુ Aમાંથી છે એટલે આને A1 નામ આપીશું અને A2 નામ આપવાનું અને એના પછી આવશે આ A3 કેમ કે બિંદુ Aમાંથી આવ્યા હવે અહીંયા બિંદુ B છે તો તમે સમજી ગયા કે આ B1 છે અને આ B2 છે હવે વિદ્યાર્થીઓ નીચે 3 ચાપ છે ઉપર 2 ચાપ છે અને ગુણોત્તર છે 3:2 તો ત્રીજો ચાપ અને બીજો ચાપ 3 એટલે કે ત્રીજો ચાપ અને 2 એટલે ઉપરનો બીજો ચાપ આ બંને ચાપને એકબીજા સાથે ફૂટપટ્ટીની મદદથી જોડી દો તો આપણે જોડીએ છીએ તો ફૂટપટ્ટી લઈ લો ચાપ બિંદુ A3 અને બિંદુ B2ને એકબીજા સાથે જોડી દો તો આપણે જોડી દીધું જુઓ વિદ્યાર્થીઓ તો આ જે રેખાખંડ આપણે દોર્યો ત્યાં આપણો જે મેઇન રેખાખંડ છે એ બી તેને અહીં છેદે છે અહીંયા કસે જેવું છેદે છે તો આ જે બિંદુ છે તે જ તો બિંદુ આપણે જોઈતું હતું અને એ બિંદુને આપણે વિભાજન બિંદુ કહીશું અને એને અત્યારે પી નામ આપીશું તમે પી સિવાય પણ કોઈ નામ આપી શકો છો ડી ઈ એફ એવા સી નામ પણ આપી શકાય બરાબર વિદ્યાર્થીઓ ઓકે વિદ્યાર્થીઓ તો રેખાખંડ એ બીનો જે ગુણોત્તર કરવાનો હતો 3:2 તો તે 3:2 ગુણોત્તર કરવા માટે આપણને જે બિંદુ પી જોઈતું હતું તે આપણી પાસે આવી ગયું છે બરાબર તો આ તો આપણે કરવાનું હતું એટલે આની સાથે આ રચના ફિનિશ થાય છે તો જોઈ લઉં ધ્યાનથી છે સહેલું અને આપણે માપીને ચેક કરીએ તો 5 સેન્ટીમીટરનો રેખાખંડ છે તો આ ભાગ 3 સેન્ટીમીટર થવો જોઈએ ને આ 2 સેન્ટીમીટર થવો જોઈએ તો જ ગુણોત્તર 3:2 થાય તો જો ચેક કરીએ આપણે ફૂટપટ્ટીથી ખબર પડી જાય
તો થોડુંક કદાચ આગળ પાછળ થાય એવું બની શકે છે. તો મારું જરા ખસી ગયું એવું લાગે છે 3 સેન્ટીમીટર પાસેથી. વિદ્યાર્થીઓ ચિંતા નહીં કરવાની, જો એકાદ પોઈન્ટ આગળ પાછળ થાય તો કોઈ ખોટું આપવાનું નથી, એના પૂરા જ માર્ક્સ મળશે. રચના તમારી જો આટલી સ્વચ્છ દેખાશે ને તો જોતાની સાથે તમને પૂરા માર્ક્સ મળશે. વિદ્યાર્થીઓ રચનામાં એ લોકો કોઈ કંઈ ખૂણા નથી માપતા કે આ ખૂણો 60નો છે કે નહીં, આ બંને ખૂણા સમાન છે કે નહીં. રચનામાં સ્વચ્છતા જરૂરી છે. એકદમ સાફ રચના દોરો, તમને પૂરા માર્ક્સ મળશે. ઓકે વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને સ્ટેપ યાદ રહી ગયા હશે. અને જો કદાચ આ એકવાર જોયા પછી સ્ટેપ ભૂલાઈ જાય તો પાછું એકવાર રિપીટ કરો વિડીયોને, તમને સ્ટેપ યાદ રહેવા જોઈએ કે ક્યારે શું દોર્યું. તો હવે તમે દોરવાની શરૂઆત કરી શકો છો. હવે વિદ્યાર્થીઓ, એકવાર રચના દોરાઈ જાય તમારી તો આના પછી આપણે રચનાના મુદ્દા લખવાના છે. તો તે કેવી રીતે તેને સમજવા માટે આ વિડીયોને જોતા રહેવો. વિદ્યાર્થીઓ, ખૂબ જ સહેલું છે રચના દોરવું. તો આજે પહેલી રચના છે તે તમે આઈ હોપ કે તમને સમજ પડી ગયા હશે કે કેવી રીતે દોરી આપણે. હવે વિદ્યાર્થીઓ, રચના દોરાઈ જાય પછીનું કામ હોય છે રચનાના મુદ્દા લખવાનું. તમને એક્ઝામમાં 4 માર્ક્સમાં એક રચના પૂછાશે, ખાલી 4 માર્ક્સમાં આખા પેપરમાં એક રચના દેખાશે. અને તેમાં કરવાનું શું છે તો રચના દોરો અને એના પછી એના મુદ્દા લખો. રચનાના એમ તો જોવા જાય તો 3 માર્ક્સ હોય છે જે તમે અત્યારે દોરીને, અને મુદ્દાનો 1 માર્ક હોય છે. પરંતુ કદાચ વધઘટ થાય તો મને ખબર નહીં, મતલબમાં આપણે તો 4 માંથી 4 માર્ક્સ લેવા છે એટલે આપણે મુદ્દા પણ તૈયાર કરવાના છે, સાચી વાત. તો ચાલો શરૂઆત કરીએ રચનાના મુદ્દા લખવાની. તો વિદ્યાર્થીઓ, રચનાના મુદ્દા લખવું એ કંઈ ટફ વસ્તુ નથી, ખૂબ જ સહેલી વસ્તુ છે. કેમ કે ઘણા વિદ્યાર્થીઓ રચના દોરે છે પરંતુ મુદ્દા લખતા નથી, અને લખે તો ગમે તેવા જ લખી નાખે, એકદમ પરફેક્ટ નથી લખતા. મુદ્દામાં પરફેક્શન હોવું જરૂરી છે, ગણિતની લેંગ્વેજમાં લખવાના, આપણે આપણી લેંગ્વેજમાં નહીં. અને વિદ્યાર્થીઓ, બીજી એક વસ્તુ કે તમને પરીક્ષામાં રચના પૂછાય, અને હવે જો આ જે રચના આ રીતે પૂછાય, હવે આમાં કશે કીધું નથી કે રચનાના મુદ્દા લખો. તો ઘણા વિદ્યાર્થીઓ એવું સમજે કે મુદ્દા લખવા નથી કીધા એટલે આપણે મુદ્દા નથી લખવાના. ના વિદ્યાર્થીઓ, મુદ્દા તો લખવા જ પડે. પરંતુ ગયા વર્ષના પેપરની વાત કરીએ તો ગયા વર્ષના પેપરમાં 2 રચના પૂછાયેલી, એકના અઠવામાં એક. તો જે બીજી રચના એક પૂછાયેલી કે જે વર્તુળવાળી હતી, તો તે રચનામાં કૌંસમાં તમને આપેલું હતું કે રચનાના મુદ્દા લખવા નહીં. એટલે કે તમને કૌંસમાં આ રીતે લખીને જ આપેલું હોય કે રચનાના મુદ્દા નથી લખવાના, તો તમારે નથી લખવાના, તો માત્ર રચના જ દોરવાની. પરંતુ આમાં એવું કંઈ કીધું નથી, મુદ્દા વિશે કંઈ વાત નથી કરી એટલે આપણે લખવાના, એવું સમજવાનું. તો મુદ્દા કેવી રીતે લખાય, તો તમે જે વસ્તુ દોરીને તે વસ્તુને એકદમ વ્યવસ્થિત રીતે આપણે લખવાની છે, સ્ટેપ ટુ સ્ટેપ. તો જે દોરીએ છે તે લખવાનું છે. તો સૌથી પહેલાં શું દોર્યું, મેં અહીંયા રચના દોરીશ અને બાજુમાં મુદ્દા લખીશ, જે સ્ટેપ અહીંયા દોરીશ તે લખીશ. જોજો, તો આપણે સૌથી પહેલાં એક રેખાખંડ દોર્યો, કેમકે પહેલાં તો રેખાખંડ દોરવો પડે, અને કેટલા સેન્ટીમીટરનો, 5 સેન્ટીમીટરનો. તો આ રીતે મેં એક 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોર્યો અને એને નામ આપ્યું એ બી. તો આ જે રેખાખંડ એ બી દોર્યો ને તે આપણે પહેલાં મુદ્દામાં લખવાનું, કેમકે શરૂઆત રેખાખંડ એ બીથી થઈ તો તે લખવાનું છે આપણે. તો નંબર 1માં આપણે લખીશું કે રેખાખંડ એ બી, 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એ બી દોરો. 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એ બી દોરો. એના પછી બીજો મુદ્દો, તો બીજા મુદ્દામાં તમે શું લખશો, જે દોર્યું તે લખવાનું. તો બીજા મુદ્દામાં તમે એક કિરણ એ એક્સ દોર્યું, બીજું એક કિરણ બી વાય દોર્યું. હવે આ બંને કિરણ કેવી રીતે દોર્યા, તો તમે ચાપ મારીને દોર્યા. તો એ બધી વાત નથી કરવાની કે તમે બિંદુ એમાંથી એક ચાપ આપ્યું, બિંદુ બીમાંથી એક ચાપ આપ્યું, એટલું જ માપ રાખીને ચાપ પર બીજું એક ચાપ આપ્યું, એવી કોઈપણ પ્રકારની વાતચીત નથી કરવાની. તમે 60 અંશના ખૂણા પર ચાપ આપ્યું ને, તમે 60 અંશના ખૂણા પર કિરણ દોર્યું, તો બસ એટલી જ વાત કરો કે બિંદુ એમાંથી એક કિરણ દોર્યું, બિંદુ બીમાંથી બીજું કિરણ દોર્યું, અને બંને કિરણ રેખાખંડ એ બી સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. હવે કેવી રીતે દોર્યું તે અત્યારે હું આકૃતિમાં દર્શાવું છું કે તમે બિંદુ એમાંથી અનુકૂળ માપ લઈને એક ચાપ આપ્યું, એટલું જ માપ રાખીને બિંદુ બીમાંથી પણ એક ચાપ આપ્યું. ચાપ આપતી વખતે આપણે ધ્યાન એટલું રાખવાનું કે હવે 60 અંશનો ખૂણો આપણે નક્કી કર્યો, તો હવે જ પરિકરમાં માપ બદલાવવું ન જોઈએ, આટલું ધ્યાન રાખવાનું, માપ હવે નહીં બદલાવવું જોઈએ. તો હવે તમે પરિકરને આ બિંદુ પર મૂક્યું અને પાછું એક ચાપ આપ્યું, અને એટલું જ માપ રાખીને આ બિંદુ પર મૂકીને અહીંયા એક ચાપ, અને આ રીતે ચાપ સાથે બિંદુ એને જોડી દીધું, અને અહીંયા કિરણ એ એક્સ અને આ આવી ગયું કિરણ બી વાય. તો આટલી વસ્તુ તમે સેકન્ડ સ્ટેપમાં દોરી. તો આ ખૂણો 60 અંશનો છે, બરાબર છે. મતલબમાં વિદ્યાર્થીઓ, ખૂણો લઘુ કોણ હોવો જોઈએ, જરૂરી નથી કે 60 અંશનો જ દોરવાનો. તમે 45, 30 કે આશરે લીટી મારીને પણ દોરી શકો, પરંતુ તમારે આ બંને ખૂણા સમાન થાય તે રીતે દોરવાના હોવાથી આપણે 60 અંશ સસ્તામાં પટે છે, તરત જ દોરાઈ જાય, એટલે આપણે આપણે 60 અંશ નક્કી કર્યું. તો હવે આપણે લખીશું કે ખૂણો બી એ એક્સ, સમજો આ ખૂણો બી એ એક્સ અને આ ખૂણો,
ખૂણો એ બી વાય બરાબર 60 અંશ થાય, આ બંને ખૂણા 60 અંશ થાય તેવા કિરણ એ એક્સ અને કિરણ બી વાય એકબીજાને સમાંતર દોરો. હવે કેમ આવો શબ્દ કેમ લખવાના સમાંતર દોરો, સમાંતર જ થાય એવું નહીં લાગે વિદ્યાર્થીઓ? ગણિતને એ નથી સમજ પડતી ગણિતને કે આ જે ચાપ દોર્યો બિંદુ એમાંથી, એટલે આ જે ખૂણો દોર્યો 60 અંશનો તો અહીંયા નીચે દોર્યો, ગણિતને એ નથી ખબર પડતી કે આ ખૂણો ઉપર દોર્યો. ગણિત એવું બી સમજી લઈ કે નીચે દોર્યો એટલો ખૂણો, તો પછી નીચે કિરણ આવી જાય, તો એ બંને કિરણ એકબીજાને સમાંતર થોડા થાય. તો આ બંનેને એકબીજાને સમાંતર થાય તે રીતે દોરવા, તે રીતે દોરવાના છે બરાબર. તો સમાંતર થાય તો ઓટોમેટિક ગણિત એવું સમજશે કે ચાપ ઉપર જ આપેલો છે, કિરણ ઉપર જ જાય છે તો જ સમાંતર થાય. ગણિત આવી રીતે સમજે. તો વિદ્યાર્થીઓ આપણે લખીએ કે ખૂણો બી એ એક્સ બરાબર ખૂણો એ બી વાય, આ બંને ખૂણા સમાન અને 60 અંશના આપણે સેટ કર્યા. તમે 60ની જગ્યાએ કોઈ બીજું માપ લીધું તો એ લખવાનું, અને કંઈક આશ્રય લઈ લીધું હોય તો કંઈ લખવાનું નહીં. તો ખૂણો બી એ એક્સ બરાબર ખૂણો એ બી વાય થાય તેવા કિરણ, પહેલું કિરણ છે એ એક્સ, તેવા કિરણ એ એક્સ અને કિરણ બીજું કિરણ તમે બી બિંદુમાંથી દોર્યું તે બી વાય એકબીજાને સમાંતર દોરો. આ શબ્દ લખવું જરૂરી છે એટલે તમારો માર્ક્સ કપાય. એકબીજાને સમાંતર દોરો શબ્દ જરૂરી છે, આ સમાંતર શબ્દ જરૂરી છે, આ ખૂણાનો ઉલ્લેખ જરૂરી છે. બસ આવી ભાષામાં મુદ્દા લખવાના હોય. હવે ત્રીજો મુદ્દો, તમે પ્રેક્ટિસ કરશો તો આવડી જશે ગણિતની ભાષા તમને. તો ત્રીજો મુદ્દામાં શું કર્યું તમે, ત્રીજો સ્ટેપ એના પછી, તો હવે તમે એક અનુકૂળ માપ લીધું, યોગ્ય માપ લીધું. હવે તમે માપ એવી રીતે લીધું કે પછી આ બિંદુ એ પર પરિકરને મૂક્યું, એક ચાપ આપ્યો એટલું જ માપ રાખીને બીજું પણ એક ચાપ આપ્યું, ત્રીજું ચાપ, ત્રણ ચાપ આપવા પડે 3:2, અને એ જ માપ રાખીને બિંદુ બી પર પરિકરને મૂકીને પાછું એક ચાપ અને બીજું ચાપ, 2 ચાપ આપ્યા, અને એનું નામ પણ આપી દીધું A1 A2 A3, અને પેલું જે છે તેને આપણે નામ આપ્યું B1 B2. તો આટલી વસ્તુ આપણે એના પછીના સ્ટેપમાં કરી તે લખવી પડશે. તો આપણે હવે લખીશું કે યોગ્ય માપ લઈ અથવા અનુકૂળ ત્રિજ્યા લઈ, અનુકૂળ ત્રિજ્યા લઈ A1 બરાબર A1 A2 બરાબર A2 A3 બરાબર B1 બરાબર B1 B2 થાય તેવા બિંદુઓ A1 A2 A3ને કિરણ એ એક્સ પર અને બિંદુઓ B1 B2ને કિરણ બી વાય પર દર્શાવો. સમજ પડી? સૌથી પહેલાં હું કર્યું, અનુકૂળ માપ લીધું પરિકરમાં, અનુકૂળ માપ લઈ પછી તમારે આ બિંદુ લેવાના છે. બિંદુ કેવી રીતે કે આ માપ સરખા થવા જોઈએ. માપ સરખા ક્યારે થાય? જો તમે ત્રિજ્યા નહીં બદલો તો. તો લખતા જઈએ, અનુકૂળ ત્રિજ્યા લઈ A1 બરાબર જેટલું માપ A થી A1નું છે તેટલું જ માપ A1 થી A2નું, A1 બરાબર A1 A2 એટલું જ માપ થવું જોઈએ A2 A3 બરાબર આ જ માપ ઉપર પણ બરાબર B1 અને એના બરાબર B1 B2 થાય તે રીતે કિરણ AX, આ જે કિરણ AX છે ને તે રીતે કિરણ AX પર બિંદુઓ કયા કયા બિંદુ લીધા, તો A1 A2 અને A3 લો, બિંદુઓ A1 A2 અને A3 લો અથવા દર્શાવો, બિંદુઓ A1 A2 A3 દર્શાવો તથા કિરણ BX જે આપણો બીજું કિરણ છે ને કિરણ BY તેના પર કયા કયા બિંદુ દર્શાવ્યા, તો એના પર બિંદુઓ B1 B2 દર્શાવો, તો એને આપણે દર્શાવી દીધા છે. આટલી વસ્તુ આપણે ત્રીજા સ્ટેપમાં કરી. હવે એના પછી ચોથો સ્ટેપ, ચોથો મુદ્દો, હવે શું કર્યું તમે? બસ હવે એક વસ્તુ બાકી રહી, A3 અને B2ને જોડવાના છે. એ તો ભાઈ એકદમ સહેલામાં સહેલું, તો આ બંનેને જોડી દીધા. વિદ્યાર્થીઓ તમે આવું પણ લખી શકો કે A3 B2ને જોડો, અથવા તમે આવું લખો કે રેખાખંડ A3 B2 દોરો. આ જે રેખાખંડ છે તેનું નામ A3 B2 કહેવાય. હવે આ જે રેખાખંડ છે તે રેખાખંડ AB ને છેદવાનો, તે છેદ બિંદુને આપણે P નામ આપ્યું. તો હવે આપણે લખીશું કે રેખાખંડ, કયો રેખાખંડ દોરીએ આપણે, રેખાખંડ A3 B2 દોરો, જે રેખાખંડ AB ને આપણો મેઇન રેખાખંડ, આ જે રેખાખંડ AB છે ને તેને P બિંદુમાં છેદે, અથવા તમે આવું પણ લખી શકો કે જે રેખાખંડ AB ને જ્યાં છેદે ત્યાં P નામ આપો, અથવા P બિંદુમાં છેદે છે. બસ પૂરું થાય છે રચનાના મુદ્દા, 4 મુદ્દાની રચના,
કેમ કે હવે બિંદુ પી આવી ગયા પછી આપણા રચનામાં કંઈ વધારાનું ઉમેર્યું નથી, એટલે પતી ગયું. બસ હવે આપણે લખવાનું કે બિંદુ પી એ રેખાખંડ એ બીનું 3:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બિંદુ પી છેલ્લે લખવાનું કે બિંદુ પી એ રેખાખંડ એ બીનું શું કરે છે, વિભાજન કેટલા ગુણોત્તરમાં, તો રેખાખંડ એ બીનું 3:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. છે ને સહેલું, આવડી જશે. ઓકે વિદ્યાર્થીઓ, તો રચનાના મુદ્દા કમ્પ્લીટ થાય છે, ખૂબ જ સહેલા છે. રચના દોરતા આવડી ગયા પછી આ મુદ્દા લખતા શીખવાના છે તમારે. તો અત્યારે તમે આ મુદ્દાઓનો સ્ક્રીનશોટ લઈને તમે પછી પ્રેક્ટિસ કરી શકો છો. તો લઈ લો સ્ક્રીનશોટ. ઓકે વિદ્યાર્થીઓ, તો આ વિડીયોમાં આપણે એક રચના શીખવાના હતા, તો એ આપણે શીખી લીધી છે કેવી રીતે દોરાય અને કઈ રીતે મુદ્દા લખાય. વિદ્યાર્થીઓ, વિડીયો ઘણો લાંબો છે પરંતુ એક એક વસ્તુને ડિટેલમાં સમજાવી છે, કેમ કે તમારી પાસે પૂરેપૂરી માહિતી પહોંચવી જોઈએ. અટકચરું નોલેજ હું તમને નથી આપવા માગતો. તો વિડીયોને ધ્યાનથી જોતા રહેવો અને આ રીતે રચના, જેટલી પણ રચના હું આગળ તમને વિડીયો દ્વારા મોકલું, તે બધી રચનાને શીખો. પ્રેક્ટિસ માટે હું તમને બીજી પણ રચના આપું છું. તો આ વિડીયો સાથે એક પીડીએફની લિંક એટેચ કરેલી છે, તો તે લિંક પર ક્લિક કરો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પીડીએફ દેખાશે અને પીડીએફને ડાઉનલોડ કરી એમાં જે 2 કે 3 રચના આપું છું તમને, તેની પ્રેક્ટિસ કરો મુદ્દા લખવા સાથે. આ જ રીતે હવે તમારે મુદ્દા લખવાના છે. હવે વિદ્યાર્થીઓ, ગુણોત્તર બદલાય, 3:2ની જગ્યાએ 4:5 આપી દઈ, તો ફરક શું? નીચે 4 છાપ, ઉપર 5 છાપ. અહીંયા એ જ રીતે મુદ્દામાં આ વસ્તુ વધી જાય, આ બાકી બધું સેમ જ, બસ આટલું નામ બદલાય, બાકી પેટર્ન સેટ થઈ ગઈ. મુદ્દાની હવે પેટર્ન સેટ થઈ ગઈ, ખાલી અહીંયા જે અમુક વસ્તુ વધારાની ઉમેરવાની છે. તમને 3:2ની જગ્યાએ 5:6 કહે, તો નીચે 5 છાપ, ઉપર 6 છાપ, આવડી જાય ને. બસ હવે તમને સિસ્ટમ સમજ પડી ગઈ. તો આ જે રચના છે તે તમારી ટેક્સ્ટબુકમાં નથી આપી, મેં મારી જાતે એક રકમ બનાવી છે. હવે આખા આ તમારી ટેક્સ્ટબુક છે ને, તેમાં આ જે રચના 11.1 છે તેની માત્ર એક જ રચના એ પણ સ્વાધ્યાયમાં આપેલી છે. તો નેક્સ્ટ વિડીયોમાં એ સ્વાધ્યાયની રચના લઈ લેવાય, એટલા ટોપિક પૂરો થાય. એક જ રચના આપેલી છે જે ઇનફ નથી, એટલા માટે એક મેં મારા તરફથી કરાવી, એક સ્વાધ્યાયમાં છે. તો 2 રચનાથી તમે આને શીખી લેશો, સાથે સાથે તમે પ્રેક્ટિસ પણ કરશો. તમારી જે પ્રેક્ટિસ વર્ક હોય છે નવનીત કંપનીની, તો તેમાંથી પણ તમને આવી રચનાઓ મળશે. તો પ્રેક્ટિસ કરજો, મુદ્દા પરફેક્ટ લખાવવા જોઈએ, કેમ કે આપણે 4 માંથી 4 માર્ક્સ લેવાના છે. રચના એકદમ સ્વચ્છ દોરજો, ભૂસાભૂસ થાય તો પેજ બદલી નાખો. બહુ ભૂસાભૂસ થઈ, બધું વાંકું ચૂકું ડરાઈ ગયું, છાપ બરાબર નહીં, પરિકર ખસી ગયું, કંઈ વાંધો નહીં. વિદ્યાર્થીઓ, પરીક્ષામાં પુરવણીમાં પેજ બદલી લો. જે પેજ ગંદુ થઈ ગયું છે, જેમાં કાનું પડી જાય છે, બરાબર વ્યવસ્થિત નથી દેખાતું, પેજ ચેન્જ કરો. અને રચના દોરવા માટે એક આખું પેજનો યુઝ કરી જ લેવાનો, બરાબર છે. તો આઈ હોપ કે આ બધી માહિતીને તમે ધ્યાનમાં રાખશો અને પરફેક્ટ રચના દોરશો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા ભેગા થઈએ અને આગળની રચના શીખીએ. ત્યાં સુધી જય હિન્દ.